विद्यार्थी मित्रों अपने धोरण 10 માં પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય એમાં પહેલા ભાગમાં સૂત્રનો અભ્યાસ કર્યો હવે આપણે આ સૂત્ર આધારિત દાખલાઓ ગણવાના છે તો સૌપ્રથમ તો આપણે પહેલો દાખલો છે એનો અભ્યાસ કરીએ એમાં રકમમાં એવું કીધું છે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે AB बराबर 24 सेमी BC बराबर 7 सेमी होय तो नीचेना गुणोत्तरोनु मूल्य शोधो sin A cos A पहेलु तो ए शोधवानु छे अने त्यार पछी आपणे बीजु sin C अने cos C शोधवानु छे तो सौप्रथम तो आपणे आकृति એની અંદર ત્રિકોણ ABC માં B કાટખૂણો કીધો છે એટલે આપણે આકૃતિ છે એમાં આપણે દર વખતે કાટખૂણાને આ જગ્યાએ લેશું બરોબર અને જે લઘુકોણ છે એ કર્ણની સાઈડ આવશે હવે એમાં માપ આપણે 24 સેમી અને 7 સેમી આપેલું છે એટલે આપણે લખી નાખ્યું હવે શું કરવાનું છે તો હવે આપણે આ દાખલાના જે સ્ટેપ છે એ જોઈએ તો ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અને કર્ણ માટે 80 થશે એ આપણને ખ્યાલ છે હવે આ માપ છે એ તો આપણને રકમમાં આપેલું છે કે AB બરાબર 24 અને BC બરાબર 7 સેમી તો કાટકોણ ત્રિકોણ છે એટલે આપણે sin A અને cos A શોધવાના છે હવે આપણે શું કરવું દાખલામાં અથવા તો દાખલાની શરૂઆત આપણે ક્યાંથી કરવી એ આપણને કેમ ખ્યાલ આવે તો જે આપણને શોધવાનું કીધું હોય એનું સૂત્ર આપણને ખ્યાલ હોય એટલે તરત જ ખબર પડી જશે કે દાખલાની શરૂઆત ક્યાંથી કરવી તો સાઈન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ તો આપણને એ કીધો છે બરોબર આકૃતિ પહેલા સમજી લઈએ આપણે સૌથી પહેલા તો આકૃતિને મોટી કરીએ હવે જુઓ આ ખૂણો આપણો એ છે આ આપણો ખૂણો એ તો એની સામેની બાજુ આ થશે અને કર્ણ થશે એસી તો સાઈન નું સૂત્ર થાય સામેની બાજુ છેદમાં કર્ણ હવે પાસેની બાજુ એના સંદર્ભમાં લઈએ તો એ બી છે એ પાસેની બાજુ થાય અને બીસી છે એ સામેની બાજુ થશે તો આપણને આટલું ખબર હોય તો આપણને તરત ખબર પડી જાય કે મારે સાઈન જોઈતું હોય તો સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે કર્ણની જરૂર પડે જે મને આપેલો નથી તો સૌથી પહેલા તો હું કર્ણ શોધવાની કોશિશ કરીશ હવે અહીં કાટકોણ ત્રિકોણ છે માટે આપણે પાયથાગોરસનો નિયમ મૂકી અને કર્ણ આસાનીથી શોધી શકીએ તો સૌથી પહેલા તો આપણે કર્ણ શોધવા માટે પાયથાગોરસનો નિયમ છે એનો ઉપયોગ કરીએ તો પાયથાગોરસના નિયમ મુજબ શું થશે એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર હવે એબી નું માપ 24 આપણને આપેલું છે એટલે મૂકી દીધું બીસી નું માપ 7 આપણને આપેલું છે એટલે મૂકી દીધું 24 નો વર્ગ થશે 576 અને 7 નો વર્ગ થશે 49 બંનેનો સરવાળો કરો એટલે થશે 625 હવે 625 છે 80 નો વર્ગ છે બરાબર આપણને 80 નો વર્ગ નથી જોતો આપણે માત્ર કર્ણ શોધવો છે એટલે કે 80 શોધવો છે તો બંને સાઈડથી વર્ગમૂળ લ્યો એટલે 80 બરાબર આવશે 25 બરોબર છે તો આ આપણે 80 મળી ગયું અહીંયા 25 હવે આપણે પહેલો પેટા વિભાગ અને બીજો પેટા વિભાગ બંને શોધવાના છે તો સાઈન એ એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ તો સામેની બાજુ એટલે બીસી છેદમાં કર્ણ એટલે એસી બીસી નું માપ 7 આપેલું છે અને એસી આપણે 25 શોધી લીધું છે એટલે 7 ના છેદમાં 25 એવી જ રીતે કોસ નું સૂત્ર આપણે અહીંયા મૂકીએ તો કોસ એ બરાબર સામેની બાજુ સોરી કોસ એ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે પાસેની બાજુ થશે એબી અને કર્ણ થશે એસી એટલે 24
छेदमा 25 बराबर छे। चलो हवे आपणे आकृतिमां जोईए सी हवे आपणे आपेलो छे। तो आकृतिमां पहेला आपणे सी छे एनी संदर्भमां कई बाजु सामेनी थाय अने कई बाजु पासेनी थाय ए तमने शीखवी दऊं के हवे बीजा पेटा विभागमां खूणो सी छे एना संदर्भमां आपणे विचारवानुं छे। तो सी ना संदर्भमां आ ए बी छे ई थशे सामेनी बाजु અને બીસી છે એ થશે પાસેની બાજુ અને કર્ણ તો હતો એ જ રહેશે એસી। ઓકે ચાલો તો હવે તમારે શું શોધવાનું છે જોઈએ। તો હવે તમને જો યાદ રહી ગયું છે એ બી સામેની બીસી પાસેની બાજુ અને કર્ણ થશે એસી। તો આ આપણું જે આકૃતિ છે એની અંદરના હવે બીજા પેટા વિભાગના આપણે સ્ટેપ જોઈએ। તો સાઇન સી એટલે સી ના સંદર્ભમાં સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ એટલે એ બી છેદમાં કર્ણ એટલે એસી એટલે 24/25 અને કોસ સી એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ। તો ફરીથી આકૃતિમાં તમને બતાવી દઉં કે બી સી પાસેની બાજુ આ થશે, આ આપણો સી છે, આ ખૂણા સી ની આ પાસેની બાજુ બી સી થાય બરોબર છે। ચાલો અને આ આપણો થશે કર્ણ। તો આપણે પેલા પેટા વિભાગની અંદર દાખલો છે જોયો અને કોસ સી બરાબર બીસી ના છેદમાં એસી, બીસી નું માપ 7 આપેલું છે અને એસી નું માપ આપણે 16/25 એટલે 7/25 આ થઈ ગયો આપણો ફાઈનલ આન્સર। હવે આપણે બીજો પેટા વિભાગ જોઈએ। તો બીજા પેટા વિભાગમાં આપણને એમ કીધું છે દાખલા નંબર 2 માં કે આકૃતિમાં 10P-cot R શોધો। તો સૌથી પહેલા તો આપણે શું કરવાનું છે, તો કે પહેલા આપણે 10P શોધી લેવાનું છે, પછી આપણે કોટ R શોધી લેવાનું છે અને પછી બંનેની બાદબાકી કરવાની છે। તો આકૃતિમાં આપણને માપ આપેલું છે, આકૃતિ પણ આપેલી છે। તો સૌથી પહેલા તો P ના સંદર્ભમાં આપણે આ તો 13 વાળો છે એ કર્ણ થશે બરોબર છે, આ થશે આપણો કર્ણ। હવે પી ના સંદર્ભમાં જે QR છે એ થશે સામેની બાજુ અને આપણી આ જે છે PQ એ થશે પાસેની બાજુ, કેના સંદર્ભમાં, તો પી ના સંદર્ભમાં। હવે આપણે બીજું કોટ R ની જરૂર છે, તો આ R ખૂણો છે, R ગ્રીન કલર થી મેં દોરેલો છે, R ના સંદર્ભમાં QR છે એ પાસેની બાજુ થશે અને PQ છે એની સામેની બાજુ થશે બરોબર છે। આપણે દર વખતે સામેની બાજુ અને પાસેની બાજુ આ બે આપણે શોધવાની એટલે કે ગોતી લેવાની કે કઈ આકૃતિમાં કઈ બાજુ સામેની અને કઈ બાજુ પાસેની થશે। હવે શું કરવાનું છે, તો કે હવે આપણને QR બાજુ છે એની જરૂર પડશે દાખલામાં, પણ આપણને એનું માપ આપેલું નથી, તો પાયથાગોરસના નિયમથી આપણે એનું માપ શોધી લેશું। તો સૌથી પહેલા તો ત્રિકોણ PQR માં ખૂણો Q 90 એટલે કાટખૂણો છે અને PR કર્ણ છે, માટે પાયથાગોરસના નિયમ પ્રમાણે PR નો સ્ક્વેર બરાબર PQ સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર, PR છે એ કર્ણ છે એટલે એક્લોરિયન, બાકીની બે બાજુના વર્ગનો સરવાળો થાય એવું પાયથાગોરસના નિયમમાં કીધું છે। હવે આપણે QR શોધવો છે એટલે એને સૂત્રનો કરતા કર્યો, તો PR સ્ક્વેર માઇનસ PQ સ્ક્વેર એટલે કે 13² - 12² આપણને માપ 12 અને 13 તો આપેલા છે જ, હવે 13 નું થશે 169 અને માઇનસ 144 એટલે બાદબાકી કરતા આપણને 25 મળે। હવે 25 છે એ કેનો વર્ગ છે, તો કે 5 નો, એટલે QR આપણને 5 મળે છે। હવે આપણે શું કરવાનું છે, તો કે આપણે 10P શોધવાના છે અને ત્યાર પછી આપણે કોટ R શોધવાના છે। તો 10P એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, હવે P ના સંદર્ભમાં સામેની QR થાય અને પાસેની PQ થાય એટલે 5/12 એવી જ રીતે કોટ R, હવે R ના સંદર્ભમાં હવે જો કોટનું સૂત્ર છે એટલે પેલા સામેની બાજુ આવશે છેદમાં પાસેની બાજુ આવે, તો કોટ R આપણે જોઈ લઈએ સામેની બાજુ કઈ હતી, તો કે QR આકૃતિમાં જોઈ લ્યો, આ આપણી આકૃતિ છે એમાં તમે R ની સામે જોઈ શકો છો કે PQ છે એ સામેની છે અને QR છે એ પાસેની બાજુ છે, તો આપણે હવે એમાં કિંમત મૂકવાની છે, QR ની કિંમત 5 છે અને
PQ ની કિંમત 12 છે તો હવે બંનેની બાદબાકી કરો 10P માઈનસ 4R એટલે 5/12 માઈનસ 5/12 એટલે 2 ની બાદબાકી કરો તો જવાબ આવશે 0 તો આપણો ફાઇનલ આન્સર થશે 0 ઓકે તો આ દાખલો પણ એકદમ સેલો અને સરળ છે હવે આપણે ત્યાર પછીનો ત્રીજો દાખલો જોઈએ ત્રીજા દાખલામાં આપણે એમ કીધું છે કે સાઈન a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો હવે જુઓ અહીંયા આપણે ગુણોત્તર સ્વરૂપે આપેલું છે સાઈન a બરાબર 3/4 એટલે કે 3/4 તો જ્યારે જ્યારે ગુણોત્તર સ્વરૂપે આપેલું હોય ત્યારે આપણે k શોધવો ધારવો પડે તો k ધારીએ તો જ આપણે દાખલામાં સાચો દાખલો ગણી શકીએ k ન ધારો તો પણ દાખલાના જવાબમાં ફરક નથી પડતો પણ એ આપણી જે રીત છે ને એ સાચી ન કહેવાય કારણ કે આપણે અહીંયા ગુણોત્તર સ્વરૂપ આપેલું છે એટલા માટે તો હવે આપણને ખૂણો b કાટખૂણો આપેલો છે આપણે cos a અને tan a શોધવાના છે તો સૌથી પહેલા તો sin a આપણે આપેલું છે sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ તો આપણને સામેની બાજુનું માપ આપણને કેટલું આપ્યું છે તો કે 3 એટલે 3 કે અને છેદમાં કર્ણ કર્ણ એટલે 4 તો 4 કે બરોબર છે તો હવે આપણે આકૃતિ જોઈ લઈએ આપણે આકૃતિની અંદર શું કરવાનું છે તો કે આકૃતિ આપણે મોટી કરીએ હવે આપણે આ કર્ણ છે આપણની પાસે માપ આપેલું છે જુઓ તમે જોઈ શકો છો કે સામેની બાજુનું માપ કેટલું છે આ આપણું સામેની બાજુનું 3 છે અને આપણા કર્ણનું માપ 4 છે તો આપણે જે ખૂણો a છે એ લેવાનો છે તો ખૂણો a પહેલા તો શોધો તો કે આ રહ્યો હવે આ સામેની બાજુ અહીંયા લખેલું છે અને આ એની પાસેની બાજુ છે આ કર્ણ છે હવે તમે જોઈ લ્યો સામેની બાજુનું માપ છે 3 એટલે આપણે અહીંયા લખશું 3 કે અહીંયા શું લખશું 3 કે અને પાસેની બાજુનું માપ કેટલું છે જોઈ લ્યો તો કે 4 કર્ણનું માપ છે 4 કે એટલે અહીંયા આપણે લખી નાખશું 4 કે તો આપણને AB નું માપ કેટલું છે તો કે આપ્યું નથી તો સૌપ્રથમ તો આપણે AB નું માપ શોધવાનું થાય તો ચાલો પાયથાગોરસનો નિયમ મૂકી અને આપણે AB નું માપ શોધી લઈએ તો કર્ણ હંમેશા એકલો રહે પાયથાગોરસના નિયમમાં આપણો કર્ણ છે અહીંયા AC હું બ્લેક કલરથી કરું છું આ આપણો AC કર્ણ છે તો કર્ણ છે અહીંયા આપણો એકલો રહે એટલે લખું કે AC સ્ક્વેર બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ હવે આપણે અહીંયા એની કિંમત મૂકીએ તો AC નું 4 કે છે AB શોધવી છે એટલે એમનેમ રહેશે અને BC નું માપ 3 કે આપણે કે ધારેલો છે અચળ સંખ્યા છે બરોબર ચાલો હવે 4 નો વર્ગ થશે 16 કે સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ 3 નો થશે 9 કે સ્ક્વેર હવે AB સ્ક્વેર ને જો તમે સૂત્રનો કરતા કરો તો 9 કે છે બરાબર ની પહેલી સાઈડ જાય એટલે માઇનસ થઈ જાય 16 કે સ્ક્વેર માઇનસ 9 કે સ્ક્વેર બાદબાકી કરો એટલે આપણને 7 કે સ્ક્વેર મળે પણ 7 નું છે એ વર્ગમૂળ નીકળે નહીં એટલે વર્ગમૂળમાં 7 એમને એમ રહેશે માટે AB ની કિંમત આપણને મળે છે વર્ગમૂળ 7 કે AB છે એ શું છે તો કે પાસેની બાજુ છે હવે આપણને cos અને tan એ પૂછ્યા છે કે ભાઈ શોધો તો ચાલો સૌથી પહેલા આપણે શું શોધી લઈએ તો કે પહેલા આપણે cos a કીધું છે એટલે એ શોધી લઈએ cos a એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ થશે AB કર્ણ થશે AC તો વર્ગમૂળ 7 કે છેદમાં 4 કે કેન્સલ કરી નાખો તો વર્ગમૂળ 7 ના છેદમાં 4 આ થશે આપણો ફાઇનલ આન્સર હવે આપણને બીજું જે પૂછ્યું છે એ આપણે શોધી લઈએ tan a તો tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો સામેની બાજુ 3 કે BC છે 3 કે છે પાસેની બાજુ આપણે શોધી વર્ગમૂળ 7 કે હવે કે કેન્સલ કરી નાખો તો ફાઇનલ આન્સર આપણને મળશે 3/7 તો આ દાખલો પણ આપણો થઈ ગયો હવે આપણે ત્યાર પછીનો દાખલો જોઈએ દાખલા નંબર 4
तो दाखला नंबर 4 માં એવું કીધું છે કે 15 કોટ a બરાબર 8 હોય તો sin a અને sec a શોધો. હવે જુઓ અહીંયા આપણે કોઈ બાજુનું ચોક્કસ માપ દેખાતું નથી અથવા તો સ્પષ્ટ ગુણોત્તર પણ દેખાતો નથી પણ આડકતરી રીતે આપણે ગુણોત્તર આપેલો છે એમાં લખ્યું છે કે 15 કોટ a બરોબર છે તો તમે જો સૂત્રનો કર્તા કરો કોટ a ને તો આ કોટ a બરાબર 8 ના છેદમાં 15 આ રીતે તમને મળે અને આ છે બીજું કાઈ નથી ગુણોત્તરનું સ્વરૂપ ગુણોત્તર સ્વરૂપ જ છે તો જ્યારે જ્યારે અંશ અને છેદ સ્વરૂપ આવે ત્યારે તમારે k ધારવો પડે એટલે આપણે અહીં લખશું કે કોટ a બરાબર 8 ના 8 k છેદમાં 15 k બરોબર છે હવે કોટ એટલે શું તો આનું સૂત્ર જોઈએ તો આપણને tan નું સૂત્ર આવડે છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો કોટ એનું વ્યસ્ત છે એટલે થશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ બરોબર છે આટલું તમને ખ્યાલ આવી ગયો હશે તો સૌથી પહેલા તો આપણે શું કરીશું તો 15 કોટ a બરાબર 8 માટે કોટ a બરાબર 8 ના છેદમાં 15 હવે કોટ a એટલે પાસેની બાજુ AB છેદમાં BC આપણી જે આકૃતિ દોરેલી છે એ આપણે દોરી શકીએ અને AC છે આપણો કર્ણ થાય બરોબર આ રીતે આકૃતિ દોરો તો તમારો ખૂણો B કાટખૂણો થાય અને AC છે આપણો કર્ણ થાય તો આપણે ગુણોત્તર સ્વરૂપે એટલે કે k સ્વરૂપે લેવું પડે મેં તમને હમણાં જ વાત કરી 8 k છેદમાં 15 k હવે તમારે શું કરવાનું છે તો કે આકૃતિમાં તમારે આ a છે તો આ a ની શું થશે સામેની બાજુ આ થશે સામેની બાજુ આ થશે કર્ણ આ થશે પાસેની બાજુ હવે સામેની બાજુ એ બી આપણને કોટ a નું માપ આપ્યું છે બરોબર તો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ છે 15 કે અને આ છે 8 કે આપણે કર્ણ શોધવાનો છે જો આ સ્ટેપ ઉપરથી તમે આ સ્ટેપ ન કરો તો ચાલે પણ આ સ્ટેપ તમારે કરવું પડે જે મેં તમને આકૃતિમાં સમજાવ્યું છે કે ભાઈ એ બી છે એની પાસેની બાજુ થશે અને બી સી છે એની સામેની બાજુ થશે એટલે આ ઉપરનું જે માપ છે એ ઉપર લેવાનું અને નીચેનું માપ છે એ નીચેની બાજુનું માપ થાય બરોબર છે ચાલો આમે ખબર પડી જાય કે નીચે બી સી છે એટલે બી સી માં 15 કે લખી નાખવાનું અને ઉપર એ બી છે એટલે એ બી ની જગ્યાએ 8 કે લખી નાખવાનું સામેની બાજુ પાસેની બાજુ એવું યાદ ન રહીએ તો પણ તમે ડાયરેક્ટ બાજુના માપ જોઈને સીધું તમે પણ ભરી શકો છો હવે તમારે શું કરવાનું છે તો કે હવે આપણે સ્ટેપ આગળ જોઈએ હવે આપણને બંને બાજુના માપ મળી ગયા એટલે સીધે સીધો પાયથાગોરસનો નિયમ વાપરી શકીએ કે AC નો વર્ગ બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર AB નું 8 કે સ્ક્વેર BC નું 15 કે સ્ક્વેર 8 નો વર્ગ થશે 64 કે સ્ક્વેર અને 15 નો 225 કે સ્ક્વેર એટલે 289 કે વર્ગ થશે બરોબર છે તો આ થઈ ગયો આપણું AC નો વર્ગ હવે આપણે AC જોતું હોય ખાલી તો તમે એનું વર્ગમૂળ કાઢો એટલે થશે 17 કે તો આ AC આપણને મળ્યું 17 કે હવે આપણને શોધવાનું શું કીધું છે તો કે શોધવાનું સાઈન a અને sec a શોધવાનું કીધું છે તો સાઈન a એટલે BC છેદમાં AC 15 કે છેદમાં 17 કે કેન્સલ કરી નાખો એટલે 15 ના છેદમાં 17 આ થઈ ગયો આપણો ફાઈનલ આન્સર અને sec a એટલે શું થશે તો કે ભાઈ કોસ નું ઊંધું કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ તો આનું સૂત્ર સાથે કર્ણ ના છેદમાં પાસેની બાજુ કર્ણ AC પાસેની બાજુ AB એટલે 17 કે છેદમાં 8 કે કેન્સલ એટલે 17 ના છેદમાં 8 તો આ થઈ ગયો આપણો ફાઈનલ જવાબ ચાલો તો હવે આપણે ત્યાર પછીનો દાખલો જોઈએ દાખલા નંબર 5 આ પણ સેમ ટુ સેમ એના જેવો જ છે sec થીટા ની કિંમત આપી છે 13 ના છેદમાં 12 તો આપણને એમ કીધું છે કે ત્રિકોણમિતિના બધા જ ગુણોત્તર શોધો હવે આપણને sec થીટા ની કિંમત 13 ના છેદમાં 12 આપેલી છે sec એટલે શું તો કે ભાઈ sec છે એ કોસ નું ઊંધું છે એટલે કે કર્ણ ના છેદમાં પાસેની બાજુ આ કર્ણ છેદમાં પાસેની બાજુ હવે થીટા તમે આકૃતિમાં કોઈ પણ જગ્યાએ થીટા તમે લઈ શકો છો બરોબર છે
તમારી મનપસંદ જગ્યાએ તમે એક જગ્યાએ ઠીટા મૂકો એટલે એના સંદર્ભમાં તમારે એક બાજુ ઠીટાની હોય પાસેની, અહીંયા આપણને બે જગ્યાએ ઠીટા મૂક્યા છે પણ આપણે બે જગ્યાએ ઠીટા લેવાના નથી. અહીંયા તમે કોઈ પણ એક જ જગ્યાએ ઠીટા લ્યો તો કર્ણ 13 જે અહીંયા જે ઠીટા લીધો છે એ આપણે અત્યારે લેવાનો નથી. આકૃતિમાં આ ઠીટા લેવાનો નથી, ખાલી એ આગળ ઠીટા દેખાય છે એને જ એકને ધ્યાનમાં અત્યારે રાખવાનો છે. તો આ 13 કે છે એ થશે કર્ણ, અને એ બી છે એ થશે એની પાસેની બાજુ 12, બરોબર. ચાલો તો હવે આપણે સીધે સીધું પરિણામ 1 અને પરિણામ 2 ની મદદથી આપણે ડાયરેક્ટ દાખલો છે એની અંદર આ સ્ટેપ નો કરો તો ચાલે, તમારે આ સ્ટેપ કરવાની કોઈ જરૂર રહેતી નથી. ડાયરેક્ટ તમે લખી શકો છો પાયથાગોરસના નિયમથી. આકૃતિ આપણને ખબર છે, આકૃતિમાં આપણે માપ ભરી લીધા છે, તો આ બે સ્ટેપ તમે નો કરો તો ચાલે. સીધે સીધો પાયથાગોરસનો નિયમ તમે મૂકી શકો છો કે એસી નો વર્ગ બરાબર એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. ઓકે, ચાલો તો આ સૂત્ર નો કરતા તમે બીસી ના વર્ગ ને કરો તો એ બી સ્ક્વેર છે એ માઇનસ થઈ જાય. હવે તમે બધી કિંમત જે મૂકેલી છે એ બધી મૂકો અને પછી સાદું રૂપ આપો એટલે તમારી જે કિંમત છે 13 નો વર્ગ 169 કે સ્ક્વેર અને 12 નો થશે 144 કે સ્ક્વેર. બંનેની બાદબાકી કરો એટલે થશે 25 કે સ્ક્વેર. હવે આપણને બીસી બરાબર મળી ગયું છે, એનું વર્ગમૂળ કાઢો 25 નું એટલે 5 કે. બીસી એટલે બીજું કાંઈ નથી પણ શું હતું તો કે આપણે જેને થીટા લીધો તો એની સામેની બાજુ, આ થઈ ગઈ સામેની બાજુ. હવે તમને ત્રિકોણમિતીય ગુણોત્તર એટલે 6 ગુણોત્તર શોધવાના થાય. 6 ગુણોત્તર એટલે ક્યાં ક્યાં, તો સાઈન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોસેક સેક અને કોટ થીટા. તો સાઈન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, બીસી ના છેદમાં એસી એટલે કે 5 કે. આપણે આકૃતિમાં જોઈ શકો છો કે હવે આપણી પાસે બધા માપ છે જ, બરોબર. આ એક બાજુનું માપ નતું એ પણ આપણે ગોતી લીધું છે, એ મળી ગયું છે 5 કે. હવે તમને ખ્યાલ છે આ કર્ણ છે, આ છે પાસેની બાજુ છે અને પેલી છે એ સામેની બાજુ છે. તો હવે તમે ત્રણે ત્રણ યાદ રહી ગયું છે તો હવે હું ઘડીએ ઘડીએ આકૃતિમાં નહીં બતાવું, ડાયરેક્ટ સૂત્ર છે એ બોલતી જાઉં છું, એમાં કિંમત આપણે મૂકતા જવાની છે. તો સાઈન એટલે સામેની બીસી, કર્ણ એટલે એસી, 5 કે છેદમાં 13 કે કેન્સલ કરી નાખો એટલે 5 ના છેદમાં 13. કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે 12 કે છેદમાં 13 કે કેન્સલ કરો એટલે 12 ના છેદમાં 13. ટેન થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની એટલે બીસી, પાસેની એટલે એબી, 5 કે છેદમાં 12 કે કેન્સલ કરો એટલે વધશે 5 ના છેદમાં 12. હવે એવી જ રીતે તમે કોસેક થીટા ડાયરેક્ટ પણ લખી શકો છો. આ સ્ટેપ કદાચ ન કરો પરીક્ષામાં તો એનો માર્ક કપાતો નથી, કારણ કે કોસેક થીટા છે એ સાઈન નું વ્યસ્ત છે એટલે સીધું 13 ના છેદમાં 5 લખી શકો, અને સેક થીટા છે એ કોસ નું વ્યસ્ત છે એટલે ડાયરેક્ટ 13 ના છેદમાં 12 લખી શકો, અને કોટ થીટા છે એ 10 નું વ્યસ્ત છે એટલે ડાયરેક્ટ ઊંધું કરી નાખો તો 12 ઉપર અને 5 છેદમાં, બરોબર છે. અને સ્ટેપ દર્શાવવા હોય તો પણ દર્શાવી શકો કે કોસેક એટલે તો તમે કર્ણ છેદમાં સામેની બાજુ એટલે એસી ના છેદમાં બીસી, કે ઉડાડી દો એટલે 13 ના છેદમાં 5 વધશે. એવી જ રીતે સેક થીટા એટલે કર્ણ છેદમાં પાસેની બાજુ અને એના માપ મૂકીને કે ઉડાડો એટલે 13 ના છેદમાં 12. કોટ થીટા એટલે એ બી છેદમાં બીસી એટલે 12 કે છેદમાં 5 કે ઉડાડી દો એટલે 12 ના છેદમાં 5. તો આ થઈ ગયા આપણા બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર, બરોબર. ત્રિગુણોત્તર કીએ અથવા ત્રિકોણમિતીય ગુણોત્તર કીએ એટલે આપણે આ 6 શોધવાના થાય, બરોબર છે. આ તમારે ધ્યાન રાખવું, ખાલી ત્રિગુણોત્તર લખેલું હોય તો પણ તમારે આ 6 નામ શોધવાના થશે. તો આ થઈ ગયો આપણો દાખલો અહીંયા પૂરો. હવે આપણે ત્યાર પછીનો દાખલો જોઈએ, તો ત્યાર પછીનો દાખલા નંબર 6. હવે દાખલા નંબર 6 છે એ એકદમ નાનો અને ટૂંકો દાખલો છે,
એની રકમ જોઈ લઈએ. તો રકમમાં આપણને એવું કીધું છે, ખૂણો એ અને ખૂણો બી એ એવા લઘુ કોણ છે કે જેથી કોસ એ બરાબર કોસ બી છે. તો સાબિત કરો કે ખૂણો એ બરાબર ખૂણો બી. હવે ધારો કે ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે. આ ત્રિકોણમિતિ છે એ હંમેશા કાટકોણ ત્રિકોણ ઉપર જ આપણે એપ્લાય કરવાનું છે. એટલે ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે અને ખૂણો સી બરાબર 90 અંશ છે. તો કોસ એ બરાબર એસી છેદમાં એબી અને કોસ બી બરાબર બીસી છેદમાં એબી. કેવી રીતે? તો આપણે આકૃતિમાં જરા મોટું કરીને સમજી લઈએ કે આપણને ખ્યાલ છે કે અહીંયા આપણને ખૂણો એ અને ખૂણો બી લઘુ કોણ છે. એનો અર્થ એમ કે ખૂણો સી છે ને એ કાટખૂણો છે. આ ખૂણો સી છે એ આપણો કાટખૂણો થાય, કારણ કે એ અને બી તો લઘુ કોણ કીધા છે. એટલે કે કર્ણ છે હંમેશા આપણો એ બી થશે. આટલું ફાઈનલ ફિક્સ થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? તો આપણે અહીંયા કોસ એ બરાબર કોસ બી છે. તો કોસ એ એટલે તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ, અને કોસ બી એટલે તો કે એમાં પણ પાસેની બાજુ છેદમાં કર્ણ. સૂત્ર તો એ જ છે કે પાસેની બાજુ છેદમાં કર્ણ. પરંતુ તેમ છતાં આ બંને પદ જુદા જુદા છે, એનું કારણ શું? તો કારણ એનું એ છે કે અહીંયા તમારે એના સંદર્ભમાં સૂત્ર વિચારવાનું છે અને અહીંયા તમારે બીના સંદર્ભમાં સૂત્ર વિચારવાનું છે. તો ચાલો આકૃતિમાં શીખડાવી દઉં છું કે કેવી રીતે થશે. તો આકૃતિની અંદર આપણે જોઈએ તો આકૃતિની અંદર આ જે આપણું છે એમાં તમે જયારે બી લેશો ત્યારે પાસેની બાજુ બીસી થશે અને જયારે એ લેશો ત્યારે પાસેની બાજુ એસી થશે. બરોબર છે? આ સમજાઈ ગયું તમને આટલું? ચાલો તો હવે આપણે આગળ જોઈએ સ્ટેપ કે બંનેને તમે સરખાવો તો જે કેન્સલ થઈ જશે એ બી કેન્સલ થઈ જશે. એટલે કે તમારે બંને જગ્યાએથી આ એ બી ઉડી જાય તો એસી બરાબર બીસી વધે. હવે તમને જયારે બે બાજુઓ સરખી હોય ત્યારે બે ખૂણાઓ સરખા થાય એવું આપણે શીખી ગયા છીએ. ધોરણ 9માં પણ આવતું. તો તમને કેવી રીતે ખબર પડશે કે આપણે ક્યાં બે ખૂણા લેવા? તો એના માટેની હું તમને એક સરળ ટ્રીક બતાવું છું કે બંનેમાં જે કોમન અક્ષર હોય ને એ કેન્સલ કરી નાખવાનો. આવો નિયમથી કોમન અક્ષર કેન્સલ કરવો, પણ તમને યાદ રહી જાય અથવા આવડી જાય એટલા માટે હું શીખવું છું. પછી જે બે અક્ષર વધે એ તમારે ખૂણા સ્વરૂપે લખી નાખવાના છે. આમ તો નિયમ એવો છે કે બે એકરૂપ બાજુઓ ત્રિકોણની અંદર હોય તો એ બાજુઓની સામેના ખૂણા પણ એકરૂપ થાય. આ નિયમને આધારે આપણે લખી શકીએ કે ખૂણો બી બરાબર ખૂણો એ, અથવા તો તમે એ બરાબર ખૂણો બી લખો તો પણ ચાલે. તો આ થઈ ગયો આપણો દાખલો, જે આપણે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું. બરાબર છે? જો આપણે દાખલા મેં પૂછ્યો છો કે ભાઈ તો તમે સાબિત કરો કે ખૂણો એ બરાબર ખૂણો બી, જે આપણે છેલ્લે સાબિત કરી દીધું છે. તો અહીંયા આપણે દાખલા નંબર 1-6 શીખ્યા. આ 6-6 દાખલા એકદમ નાના છે, ટૂંકા છે અને સહેલા છે અને તમને પરીક્ષામાં પૂછી શકાય એવા દાખલા છે. તો આ દાખલા તમારે ધ્યાનપૂર્વક જોઈ સમજી અને ત્યાર પછી બાકી બુકમાં વ્યવસ્થિત લખવાના રહેશે, એટલે તમને પરીક્ષામાં જ્યારે પૂછાય ત્યારે આવડી જાય. બરોબર છે? હવે આપણે આના પછીના જે દાખલા છે એ ભાગ 3માં અભ્યાસ કરીશું.